નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફ્રી લર્નિંગ સ્કૂલમાં. હું છું તમારો દોસ્ત મયુર અને તમે જોવાનું શરૂ કરી દીધું છે કેએમ એજ્યુકેશન. આજના વિડીયોમાં આપણે જોઈશું ગુજરાતી ગ્રામરમાં અલંકાર નામનો જે ટોપિક છે એના વિશે વિસ્તૃતમાં માહિતી મેળવીશું. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, બીજા દોસ્તો સાથે શેર કરવાનું ના ભૂલતા, જેથી કરીને એ લોકો પણ આ વિડીયોનો લાભ લઈ શકે. અને જો વિદ્યાર્થી મિત્રો તમે ઘણા સમયથી આપણા વિડીયો જોઈ રહ્યા છો અને જો તમને પસંદ આવે છે તો તમે અમને થોડું ઘણું કોન્ટ્રીબ્યુટ કરી શકો છો, પૈસા આપીને નહીં, પરંતુ જો તમે ઓનલાઈન ખરીદી કરવા ઈચ્છતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં પહેલી લિંક આપેલી હશે, એ લિંક દ્વારા તમે જો ખરીદી કરશો તો તમને તમારા ભાવ મુજબ જ જે વસ્તુ હશે એ મળશે, પરંતુ એમાં થોડું કમિશન અમને મળશે, જેથી કરીને જે વિડીયો બનાવવા માટેનું ખર્ચ થાય છે એનું થોડું ભરપાઈ થઈ શકે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે અલંકાર જોવાનો છે, તો આપણે આ વિડીયોમાં ઉપર છેલ્લી માહિતી મેળવીશું, કારણ કે આપણે પહેલી પરીક્ષા ખૂબ જ નજીક છે, પરંતુ ડિટેલમાં માહિતી મેળવીશું તો થોડો વધુ સમય લાગશે, એટલે આપણે પરીક્ષા લક્ષી તમે પરીક્ષામાં પૂછાય તો ઓળખી કેવી રીતે શકો એના માટેનું આપણે આ વિડીયો બનાવીશ. પછી આગળના સમયમાં આપણે ડિટેલમાં દરેકે દરેક અલંકારને ડિટેલમાં એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કરીશું. તો ટ્રાય કરજો કે આ વિડીયોને અંત સુધી જુઓ અને પ્રોપરલી અલંકારને કેવી રીતે ઓળખવો તે તમે શીખી શકો. ચલો તો સૌથી પહેલા તો વાત કરીએ તો અલંકારના મુખ્ય બે પ્રકાર છે, શબ્દ અલંકાર અને અર્થ અલંકાર. એટલે કે શબ્દ દ્વારા જે અલંકારનો ભાગ પડે છે, પ્રકાર પડે છે એને શબ્દાનું અલંકાર કહે છે, અને અર્થ દ્વારા જે અલંકારનો પ્રકાર પડે છે એને અર્થાનું અલંકાર કહે છે. તો શબ્દ અલંકારમાં આપણે મુખ્ય ચાર પ્રકારના છે. સૌથી પહેલા જોઈએ તો વર્ણ અનુપ્રાસ. વર્ણ એટલે કે જે શબ્દ છે અથવા તો વર્ણ સગાઈ અલંકાર કહેવાય, બંનેમાંથી કોઈ પણ એક ઓપ્શન હોઈ શકે, વર્ણાનુપ્રાસ અથવા તો વર્ણ સગાઈ અલંકાર. એમને ઓળખવાનો કેવી રીતે, તો એકનો એક વર્ણ એટલે કે એકના એક શબ્દ, આપણે જે બાળાક્ષરીમાં ક ક ગ હોય છે તેમાંથી કોઈ પણ એક શબ્દ વારે ઘડીએ રિપીટ થતો હોય. જેમ કે ઉદાહરણ તરીકે અહીંયા મેં લીધું છે કે માણસાનો મુખી માર્યો મીરખાનજીએ, તો અહીંયા દરેકમાં જુઓ મ રિપીટ થાય છે દરેકમાં, તો પહેલો શબ્દ દરેકમાં મ રિપીટ થાય છે. ત્રણ કે ત્રણ કરતા વધુ વખત શબ્દોમાં રિપીટ થતો હોય તો આપણો અલંકાર બનશે વર્ણાનુપ્રાસ. એના પછી જોઈએ તો શબ્દાનુપ્રાસ. શબ્દાનુપ્રાસ અથવા તો યમક અલંકાર, બંનેમાંથી કોઈ પણ એક ઓપ્શનમાં હોઈ શકે, બંને એક જ રીતે ઓળખાતા હોય છે. શબ્દાનુપ્રાસ એટલે કે શબ્દનો પ્રાસ બેસતો હોય, જેમ કે જે પંક્તિ આપેલી હોય અથવા તો વાક્ય આપેલું હોય એમાં એક સરખા ઉચ્ચારવાળા શબ્દો હોય. જેમ કે ઉદાહરણ તરીકે એવું આપ્યું છે અહીંયા મેં કે ગાયક ના લાયક તો ફોગટ ફુરાણો છે, અથવા તો તમે એવું પણ ઉદાહરણ આપી શકો કે જવાની તો જવાની જ છે, એ પણ ઉદાહરણ આ શબ્દાનુપ્રાસ અથવા તો યમક અલંકારનું બની શકે. ચલો એનાથી આગળ જોઈએ તો પ્રાસ સાંકળી. પ્રાસ સાંકળી અથવા તો આંતરપ્રાસ અલંકાર કોને કહેવાય, તો તમે એવા વાક્યો જોયા હશે ગુજરાતીમાં કે જેના જે લાસ્ટ શબ્દો છે બે પદો હોય, અહીંયા જો અલ્પવિરામથી બે પદો અલગ પડે છે, તો બે પદો હોય તો એમાંથી પહેલું પદ અલ્પવિરામ પહેલાનું અને અલ્પવિરામ પછીનું જે બીજું વાક્ય છે એ બંનેના પ્રાસ સરખા બેસે. જેમ કે ઉદાહરણ તરીકે અહીંયા મેં લીધું છે કે મહેતાજી નિશાએ આવ્યા લાવ્યા પ્રસાદને કર્યો ઉત્સવ, તો આવ્યા અને લાવ્યા પ્રાસ બેસે છે. તો આવી રીતે જો કે ઓળખવાની રીતમાં શું કીધું છે, પ્રથમ ચરણના છેલ્લા શબ્દ અને બીજા ચરણના પ્રથમ શબ્દ વચ્ચે પ્રાસ રચાય તો આપણો પ્રાસ સાંકળી અથવા તો આંતરપ્રાસ અલંકાર બને. હવે અંત્યાનુપ્રાસ અથવા તો પ્રાસનુપ્રાસ અલંકાર કેવી રીતે ઓળખવામાં આવે છે, તેમાં ઓળખાણ માટે એવું કીધું છે કે બે પંક્તિઓના અંતે સમાન ઉચ્ચારવાળા શબ્દો હોય. જેમ કે ઉદાહરણ તરીકે તમને અહીંયા આપ્યું છે કે તમને મળવાનું છે એવું મન, કે મળવાને એક કરું ધરતી ગગન, તો મન ગગન બંને પ્રાસ બેસે છે, પણ અહીંયા પ્રાસ જે બેસે છે એ અંતમાં બેસે છે, જ્યારે ઉપર જે પ્રાસ સાંકળી અથવા તો આંતરપ્રાસ છે તેમાં વચ્ચે બેસતા હતા, તો આ બંનેમાં આટલો ફરક છે. તો આ મુખ્ય ચાર શબ્દાનુ અલંકારના પ્રકાર હતા. હવે આપણે જોઈશું અર્થાનુ અલંકારના પ્રકારો. હવે અર્થાનુ અલંકારમાં કુલ કેટલા પ્રકાર છે, તેમાં તો શબ્દાનુ અલંકાર કરતા ઘણા બધા વધારે છે. તેમાં જોઈએ તો સૌથી પહેલું છે કે ઉપમા અલંકાર. ઉપમા અલંકારમાં કેવું હોય કે ઉપમેયની ઉપમાન સાથે સરખામણી. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને આ બધું ઓકવર્ડ લાગતું હોય છે, તો શું યાદ રાખવાનું કે તમે જે વાક્ય વાંચો છો એમાં જેવું, જેવી, જેવો, સમાન, સરખો, સો, જેમ, સમોડું, પેઠે, સીટ, સંદેશ, તુલ્ય, સમો, આવું જોવા મળે તો એ ઉદાહરણ કોનું હોય, તે ઉપમા અલંકારનું હોય.
તો અહીંયા જો ઉદાહરણ તરીકે લીધું છે કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે, તો જેવું આવ્યું તો તમારે આટલા શબ્દો યાદ રાખવાના છે. જો આ શબ્દો જોવા મળે તો આપણો ઉપમા અલંકાર બને. એના પછી જોઈએ તો ઉત્પ્રેક્ષા અલંકાર. ઉત્પ્રેક્ષા અલંકાર માટે જોઈએ તો ઉપમેય જાણે ઉપમાન જ હોય તેવો તર્ક હોય છે. હવે આ બધું થોડું ગૂંચવાળા વાળું છે, તો આપણે શું યાદ રાખીશું? જાણે, રખે, શકે, શું, આ ચાર શબ્દો જોવા મળે વાક્યમાં તો આપણો ડાયરેક્ટ જવાબ થશે ઉત્પ્રેક્ષા અલંકાર. હવે દમયંતીનું મુખ જાણે, જાણે આવ્યો શબ્દ, તો આપણો અલંકાર કયો બને? ઉત્પ્રેક્ષા અલંકાર. દમયંતીનું મુખ જાણે પૂનમનો ચંદ્ર. હવે તમે ધોરણ 10 માં તૈયારી કરતા હોય તો તમારે આ અલંકારના જે પ્રકાર છે બહુ એટલા ડીપમાં નથી જતા, એટલે કે તમારે બહુ સરળ રીતે પૂછતા હોય છે, બહુ અઘરા બનાવીને નથી પૂછતા. ચલો એનાથી આગળ જોઈએ તો રૂપક અલંકાર. રૂપક અલંકારમાં શું હોય છે કે ઉપમેય અને ઉપમાનને એકરૂપ બતાવ્યા હોય છે, અથવા તો બંને વચ્ચે સાધારણ ધર્મ જેવું હોય છે. આ ઉપરના ઉપમા અને ઉત્પ્રેક્ષામાં તો આપણે આ શબ્દો ઉપરથી ઓળખી શકીએ. જ્યારે રૂપક અલંકારમાં શું હોય તો જે આપણને બે ઉદાહરણ આપે, બંનેની સરખામણી હોય અને બંનેમાં બંનેને એકબીજા જેવા જ બતાવે, એટલે કે લાસ્ટમાં તમે જોઈશું તો આપણે વર્તમાનકાળની વાત થતી હોય, એટલે કે પ્રેઝન્ટમાં બતાવ્યું હોય કમ્પેર કરીને, કે બપોરે મોટું શિકારી કૂતરું છે, એવું આમ સનાતન ઓર્ડર આપ્યો હોય એવી રીતે એ વાક્ય બનતું હોય. બપોર અને શિકારી કૂતરું બંને સરખા છે એવું કીધું છે, તો એવું જો ઉદાહરણ હોય તો આપણું રૂપક અલંકારનું થાય. એનાથી આગળ જોઈએ તો અનન્ય અલંકાર. અનન્ય એટલે કે એક અને માત્ર એક, એટલે કે બંને ઉપમેય અને ઉપમાન સરખા હોય, જેમ કે મા તે મા. આમાં મા અને આ પાછળનું મા બંને એક જ છે, વા તે વા એના જેવું છે. તો પહેલો અને બીજો શબ્દ સરખો હોય, એટલે કે બંને એક જ શબ્દ માટે જ્યારે વપરાય ત્યારે કયું? અનન્ય અલંકાર વપરાય. અનન્ય એટલે એક અને માત્ર એક એ અર્થમાં લઈ શકાય. એથી આગળ જોઈએ તો શ્લેષ્મ અલંકાર. શ્લેષ્મ અલંકાર કોને કહીશું? તો આપેલું જે વાક્ય છે એમાં એક જ શબ્દ બે વાર અથવા તો બે થી વધારે અર્થ થાય ત્યારે શ્લેષ અલંકાર વપરાતો હોય છે. અહીંયા ઉદાહરણમાં જોઈએ તો રવિને પોતાનો તડકો ન ગમે. રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં છે? હવે રવિ એટલે સૂર્ય થાય, અને સૂર્યને તડકો હોય તો રવિ એટલે કે સૂર્યને જ પોતાનો તડકો ન ગમે તો ક્યાં છે? તો અહીંયા રવિને બીજા શબ્દોમાં એટલે કે સૂર્યને બીજા શબ્દોમાં સરખાવ્યો છે. એનાથી બીજું ઉદાહરણ જોઈએ તો આ રમણીનો રાગ કોને મુગ્ધ ન કરે. રમણી એટલે કે જે સૂરમાં ગાતું હોય, તો એ બંને એક જ અર્થ થતા હોય છે, ત્યારે શું થાય? કયો અલંકાર? તો શ્લેષ અલંકાર. એના પછી જોઈએ તો વ્યાજ સ્તુતિ. અહીંયા વ્યાજ આવશે, વ્યાજ સ્તુતિ અલંકાર. જ્યારે વાક્યમાં નિંદા દ્વારા વખાણ કરવામાં આવે, એટલે કે ઘણા બધા કટાક્ષમાં વાક્યો બનતા હોય છે, તો એ વાક્યો માટે આપણે વ્યાજ સ્તુતિ અલંકાર વાપરી શકીએ. શું તમારી બહાદુરી ઉંદર જોઈને ભાગે, એટલે કે ઉંદર જોઈને જે ભાગે એ બહુ બહાદુર ના કહેવાય, છતાંય આપણે એને વખાણ કરે કે શું તમારી બહાદુરી કે ઉંદર જોઈને ભાગે. જો આવું કોઈ ઉદાહરણ હોય તો વ્યાજ સ્તુતિ અલંકાર. અથવા તો આમાં એવું પણ ઉદાહરણ બીજું લઈ શકાય કે તમે તો ખૂબ શક્તિશાળી છો, પાપડ પહેલવાન જેવા. પાપડ પહેલવાનો એટલે કે પાપડ ભાગી શકે એટલી તાકાત હોય, અને પહેલવાન એટલે તો કુસ્તીમાં લડી શકે એવો પહેલવાન. ચલો એનાથી આગળ જોઈએ તો વ્યતિરેક અલંકાર. વ્યતિરેક અલંકાર ક્યારે વપરાય? તો જ્યારે ઉપમેય અથવા ઉપમેય છે ઉપમાન કરતા ઓછું આંકવામાં આવતું હોય, ચડિયાતું બતાવવામાં આવ્યું હોય ઉપમાનને. તો ઉદાહરણમાં જોઈએ તો જલ્દી સમજાશે કે સુદામાના વૈભવ આગળ કુબેર તે માત્ર કોણ, એટલે કે સુદામાનો જે વૈભવ છે એના આગળ કુબેરનો જે કુબેર એટલે કે ધનનો ખજાનો કહી શકાય, તેઓ સુદામાના વૈભવ આગળ કુબેર તે માત્ર કોણ. કુબેર શક્તિશાળી છે છતાં એને નીચો બતાવવામાં આવે છે સુદામાના વૈભવ આગળ. એનાથી બીજું ઉદાહરણ છે કે વર્ષે ઘડીક વ્યોમ વાદળી બારે માસ. તો આમાં પણ સેમ એવું જ છે, એટલે કે આપણને જે શક્તિશાળી છે અને નીચો અને જે નથી એને ઉપર બતાવવામાં આવે ત્યારે અલંકાર કયો વપરાશે? વ્યતિરેક. એનાથી આગળ જોઈએ તો સજીવ આરોપણ અલંકાર. સજીવ આરોપણમાં શું થશે? નિર્જીવમાં સજીવનું આરોપણ, જેમ કે ઉદાહરણ તરીકે લઈએ કે રામને સીતાજી માટે વિલાપ કરતા જોઈને પથ્થરો પણ રડી ઉઠે. હવે પથ્થરો કોઈ દિવસ રડે ના રડે, છતાં પણ અહીંયા વાક્યમાં ઉપયોગ કર્યો છે કે રામને સીતાજી માટે વિલાપ કરતા જોઈને પથ્થરો પણ રડી ઉઠે. એનાથી આગળ જોઈએ તો અતિશોક્તિ અલંકાર છે. અતિશોક્તિ એટલે કે આમ વધારે પડતું અતિશય બહુ સરખામણી કરી હોય ચડિયાતું બતાવ્યું ત્યારે અતિશોક્તિ અલંકાર વપરાય.
ઉદાહરણમાં સમજીએ તો ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા. તો આ અલંકારમાં અતિશયોક્તિ છે કે ખોબો ભરીને એટલું હસ્યા, ખોબો ભરીને હસાય નહીં, કૂવો ભરીને રડાય નહીં, છતાંય સરખામણી કરી છે. તો આ અતિશયોક્તિ અલંકારનું ઉદાહરણ હતું. એનાથી આગળ જોઈએ તો દ્રષ્ટાંત અલંકાર. દ્રષ્ટાંત એટલે કે ઉદાહરણ કહેવાય. હવે ઉદાહરણ દ્વારા કોઈ અલંકાર સમજાવવામાં આવ્યો હોય તો એ દ્રષ્ટાંત અલંકાર કહેવાય. જેમ કે મા વિના સૂનો સંસાર અને ગોળ વિના મોળો કંસાર. તો આ ઉદાહરણ દ્રષ્ટાંત કહેવાય કે સંસાર છે મા વિના સૂનો હોય અને જે કંસાર છે એટલે કે કંસાર ગોળ અને જે ઘઉંના લોટનો બને છે એ ગોળ વિના ઊણો મતલબ કે મોળો કહેવાય. તો આ ઉદાહરણ દ્રષ્ટાંત અલંકાર કહેવાય. જેમ કે ગોળ એવા ટેટા એ પણ એક દ્રષ્ટાંત અલંકારમાં ગણી શકાય. તો આ બધા ઉદાહરણ છે એ દ્રષ્ટાંત અલંકારના હતા. તો વિદ્યાર્થી મિત્રો આટલા તમારે ધોરણ 10માં પૂછાય છે. એ સિવાયના તમારે અન્ય કરવાની જરૂર તો નથી, છતાં પણ તમે સ્ક્રીનશોટ લઈને અથવા તો તમારી નોટબુકમાં જાતે સમજી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ ટૂંકમાં અલંકાર સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, બીજા દોસ્તો સાથે શેર કરવાનું મન થાય તો જરૂરથી શેર કરજો, એ લોકો પણ લાભ લઈ શકે અને સારા માર્ક્સ મેળવી શકે. ચલો તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી વાંચતા રહેજો, લખતા રહેજો અને શીખતા રહેજો.